આપણી કોશિશોનો અંત ક્યાંય ન હોવો જોઈએ। ચાલવું થકવી દે એ સ્વાભાવિક વાત છે, ને થાકીને વિરામ લેવો એ પણ સ્વાભાવિક વાત છે, પણ ત્યાં જ રોકાઈ જવું એ તો મૃત્યુ જેવું છે। કદાચ મંજિલના ડગ કપરા હોતા હશે, રાતે જ્યારે વિરામ મળે ત્યારે થતું હશે કે બસ આ જ સફર હતી, અહીં કોઈ ભવિષ્ય નથી, ને ત્યાંથી ફરી ઊભા થવું એ પણ ગજબ વાત છે। આપણે હંમેશા યાદ રાખવું જોઈએ કે ખાલી આપણે નથી ચાલતા, આ સફરમાં આપણી સાથે આપણા સપના પણ છે। જ્યાં થાકી હારીને એ સપના માટે ચાલવાનું બંધ કરી દઈએ છીએ, ત્યાં જ એ કોઈ ફૂલની જેમ મુરઝાવાનું શરૂ કરી દે છે, ને થોડા સમયમાં એ કબાટના કોઈ ભાગમાં, ખૂણામાં કે માળિયામાં સામાન બનીને રહી જાય છે। કોઈ દિવસ સાફ સફાઈ કરતા યાદ આવે છે કે એક સમયે હું પણ હતો, કવિ, ગીતકાર, સંગીતકાર, નૃતક કે જીવંત વ્યક્તિ। એકાદ સુર જીવતો તો મુજમાં, વર્ષો પહેલાં જે માર્યો તો મેં, તાલ પર થનગનતો ઘણો, વર્ષો પહેલાં પગ કાપ્યો તો મેં, પછી મૂક્યો કબાટમાં કે કબાડમાં, યાદ નથી કે વેચ્યો કયા ઉધારમાં, વિચાર્યું વિરામ લેશું ને વધશું આગળ, રસ્તો જે ઘણો ચાલ્યો તો મેં, એકાદ સુર જીવતો તો મુજમાં, વર્ષો પહેલાં જે માર્યો તો મેં, ક્યાં હતો ને શું બની જવાનો, ક્યાં હતો ને શું બની જવાનો, સપનાનો ભાર મૂકી ક્યાં જવાનો, કંઈ ન મળ્યાનો દુઃખ શું મને, કંઈ ખોયાનો શોક પાડ્યો તો મેં, એકાદ સુર જીવતો તો મુજમાં, વર્ષો પહેલાં જે માર્યો તો મેં।